આજે આપણે ઉદાહરણ 10 ભણીશું એની રકમ તમે જોશો તો x ની કિંમત ઘણી બધી મોટી આપી છે y ની કિંમત પણ મોટી આપી છે આપણે પહેલા બાદબાકી વાળા દાખલા ભણ્યા પછી ભાગાકાર વાળા ભણ્યા હવે આપણે બાદબાકી અને ભાગાકાર બંને સાથે કરવા પડશે એવા દાખલા ભણીએ છીએ તમે જોશો દાખલામાં કે x ની કિંમત જે આપી છે એ બધાયને 100 વડે ભાગી શકાય છે માટે આપણે x ની કિંમત ને 100 વડે ભાગીએ છે x ની કિંમત ને 100 વડે ભાગતા x ની કિંમતો હજુ નાની થતી નથી માટે x ની કિંમતોને 100 વડે ભાગતા સૌથી નાની કિંમત 149 આવે છે માટે u શોધવા માટે આપણે x ની કિંમત ને 100 વડે ભાગીશું પછી -149 કરીશું જેથી u ની એટલે કે x ની બધી કિંમત નાની થઈ જતા u ની બધી જ કિંમતો તમે જોશો તો એનો સરવાળો 26 આવે છે જેને આપણે સિગ્મા u કહીશું હવે y ની કિંમત નાની કરવા માટે આપણે પહેલા માઇનસ કરવા પડશે પછી ભાગાકાર કરવા પડશે તો તમે y ની કિંમત જોશો તો એમાં સૌથી નાના 100 આવે છે તો y ની બધી જ કિંમતમાંથી પહેલા 100 માઇનસ કરીશું પછી એને 5 વડે ભાગીશું જેથી y ની કિંમતો પણ નાની થઈ જશે આ રીતે ગણતરી કરતા તમને v ની ટોટલ કિંમત 71 મળશે જેને આપણે સિગ્મા v કહીશું પછી તમારે u અને v નું સૂત્ર લગાવવાનું છે આગળ આપણે જે ગણતરી કરી હતી એ જ પ્રમાણે આગળ ગણતરી કરવાની છે એટલે કે u અને v નો ગુણાકાર કરવાનો છે u અને v નો ગુણાકાર કરતા સરવાળો 548 આવે છે જેને સિગ્મા u v કહીશું પછી u નો વર્ગ કરવાનો છે u નો વર્ગ કરવાથી કિંમત ટોટલ સરવાળો આપણને 186 મળશે જેને સિગ્મા u સ્ક્વેર કહીશું પછી તમારે v નો વર્ગ કરવાનો છે જેનો સરવાળો 1691 આવે છે જેને સિગ્મા v સ્ક્વેર કહીશું આ બધી જ કિંમતોને uv વાળા સૂત્રમાં મૂકતા આપણે દાખલો આગળ ભણીશું તમે જોશો n 6 છે સિગ્મા uv 548 છે માઇનસ સિગ્મા u 26 છે સિગ્મા v 71 છે છેદમાં n 6 છે સિગ્મા u સ્ક્વેર 166 છે માઇનસ સિગ્મા u નો સ્ક્વેર એટલે કે 26 નો ચલો આપણે ફરીથી ધ્યાન રાખીએ છેદમાં n 6 છે સિગ્મા u સ્ક્વેર 186 છે માઇનસ સિગ્મા u 26 છે ગુણ્યા n 6 છે સિગ્મા v સ્ક્વેર 1619 છે માઇનસ સિગ્મા v 71 છે આ જે કિંમતો આપણે મૂકી એની તમે ગણતરી કરશો તો બધી જ ગણતરી તમે કેલ્ક્યુલેટરથી કરી શકો છો આગળ પણ મેં તમને આ રીતના દાખલા કરાવ્યા છે તો આ રીતે દાખલા ગણતા તમારે r નો જવાબ 0.96 આવશે જે -1 થી +1 ની વચ્ચે હોવો જોઈએ અહીં દાખલો પૂરો થાય છે